गुड मॉर्निंग બાળકો, કેમ છો બધાય? મજામાં? આજનો આપણો વિષય છે પર્યાવરણ. પર્યાવરણમાં આપણે પહેલા શું શું જોઈ ગયા? તો પહેલા પર્યાવરણમાં આપણે પહેલા પ્રાણીઓ જોઈ ગયા, જેવા કે જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, જમીનમાં ચાલતા પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓ. પછી આપણે જોયું કે પ્રાણીઓની ઉપયોગિતા, પછી જીવજંતુ જોયા. તો આજે આપણે જોઈશું પંખીઓ. તમને બધાને ગમે ને બહુ અલગ અલગ પ્રકારના પંખીઓ? તો આજે આપણે જોઈશું પંખીઓ. પંખીઓને શું હોય છે બાળકો? પાંખ હોય છે. એ એના પાંખો દ્વારા આકાશમાં ઉડી શકે છે. પંખીઓને મજબૂત ચાંચ હોય છે. પંખીઓ બચ્ચાને પણ ઈંડા આપે છે. પંખીઓ સામાં રહે છે તો માળામાં રહે છે. તો ચાલો આજે આપણે થોડા પંખીઓના ચિત્ર જોઈએ. તો અહીં પહેલું ચિત્ર છે પોપટ, બતક, કાગડો, કુકડો, ઘુવડ, કબૂતર, દરજીડો, ચકલી, કોયલ, કાબર, સમડી, ગરુડ, હોલો, બગલો, હંસ, રાષ્ટ્રીય પક્ષી મોર, બુલબુલ. આ બધા જોયા ને બાળકો? આપણે જે જોયેલા છે એ માના પક્ષીઓ છે, પણ અનેક વિદેશી પક્ષીઓ પણ હોય છે. પણ આજે આપણે આટલા જ પક્ષીઓ